નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને કોરોના મહામારી વચ્ચે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહતાંગમાં અટલ ટનલનું ઉદઘાટન કર્યું છે આ ટનલ લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવી છે ને આ દુનિયાની સૌથી લાંબી ટનલ માનવામાં આવે છે તેની લંબાઈ નવ પોઈન્ટ બે કિલોમીટર છે અને તેને બનાવવામાં દસ વર્ષનો સમય લાગ્યો હતો આ ટનલનું નામ અગાઉ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવ્યું છે તે હિમાલયાના પીર પંજાલ પર્વત રેન્જમાં રોહતાંગ પાસે નીચે લે મનાલી હાઈવે પર બનાવવામાં આવી છે આનાથી મનાલી અને લેહ વચ્ચેનું ડિસ્ટન્સ ફોર્ટી સિક્સ કિલોમીટર્સ થઈ જશે અને ચારથી પાંચ કલાકની બચત થશે આ ટનલની ખાસિયત એ છે કે તે દસ પોઈન્ટ પાંચ મીટર પહોળી છે અને દસ મીટર ઊંચી છે તેના પાછળ બે હજારને નવસો અઠ્ઠાણું કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે ટનલના દર એકસો પચાસ મીટરના અંતરે ફોરજીની સુવિધા છે તો આગળ આપણે જાણીશું કે આનાથી શું ફાયદા થશે આ ટનલથી મનાલી અને લાહોલ સ્પીટી ઘાટી બાર મહિના જોડાયેલા રહેશે ભારે સ્નોફોલ્સના કારણે આ ઘાટીનો સંપર્ક છ મહિના સુધી તૂટી જાય છે તેનાથી ભારત બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી શક્તિ આપશે ટનલમાંથી પસાર થતી વખતે એવું લાગશે કે સીધા સપાટ રસ્તા પર જઈ રહ્યા છે પણ ટનલના એક ભાગ અને બીજા ભાગમાં સાહીઠ મીટરનો ઊંચાઈનો ફરક છે